નમસ્કાર, હું હેમંત ઓગાસિયા, કૃષિ અમાનસર, જુનાગઢ, કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી. આપણે છેલ્લા 1-2 દિવસથી વાત સાંભળીએ છીએ કે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. તો આ જે કમોસમી વરસાદ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેને આપણે પશ્ચિમી વિક્ષોભ કહીએ છીએ, એની અસર અને ઇસ્ટ ટુ વેસ્ટ જે શિયર ઝોન છે, ટ્રફ છે, તો આ જે એક પવનોની ગતિમાં એક ડિસ્ટર્બન્સ, ડિસકન્ટિન્યુટી આવેલી છે, તો તેને લઈ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, જેમાં ખાસ કરીને રાજકોટ અને મોરબી આસપાસનો ભાગ છે, આ ભાગોમાં તેમજ અમરેલી, ભાવનગર છે, જૂનાગઢ છે અને ગીર સોમનાથ છે, તો આ વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ હોય છે. ને આ શક્યતા ને અનુસંધાને જે વરસાદ છે એ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ છે. રાજકોટ આસપાસ જે વરસાદની શક્યતાઓ છે એ હળવાથી મધ્યમ રહેશે, બાકીના વિસ્તારોમાં છે એ વરસાદ હળવો રહેશે. તો આ જે કમોસમી વરસાદને લઈ અને જે આપણે કૃષિ ખેતી પાકોમાં વાત કરીએ, તો હાલ જે ઉનાળુ પાકોનું વાવેતર ખેડૂત મિત્રોએ કરેલું હોય છે, તો તેમાં જે કઠોળ પાકોમાં મગ અને અડદના પાક છે અથવા તો તલનો પાક છે, તો આ પાકમાં અત્યારે પરિપક્વ અવસ્થા એ હોય તો ખેડૂત મિત્રોએ પોતાના પાકની લણણી કરી અને પાકને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરી લેવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ જે પણ મગફળી પાક, ઉનાળુ મગફળીનું વાવેતર કરેલું હોય છે, તો આ ઉનાળુ મગફળી વાવેતર કરેલ ખેડૂતોએ પોતાના ખેતરમાં જે મગફળીના પાકમાં છે એ પિયતની વ્યવસ્થા આ માવઠાને અનુસંધાને અનુસરીને કરવી. તેમજ બાગાયતી પાકોમાં હાલ આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં હાલ એક કેરીની સિઝન ચાલુ છે, તો આંબામાં જે પણ કેરીના પાકો છે, તો આ પાકોમાં જો કેરી પરિપક્વ થયેલ હોય તો એની સમયસર ઉતારો કરી અને સુરક્ષિત જગ્યાએ એનો સંગ્રહ કરવો અથવા તો એને માર્કેટિંગ યાર્ડમાં સુરક્ષિત લઈ જઈ અને વેચાણમાં મૂકવી. તેમજ જે પણ પાકો હોય બાકીના, જેમાં આપણે વાત કરીએ કે ચીકુ છે અને અત્યારે રાવણાનો પાક પણ આવેલો હોય, તો આ રાવણાના પાકમાં પણ જો વધારે કમોસમી વરસાદની અસર થાય, તો વધારે પડતી તો જો પવન સાથે હોય તો ટેકા આપવાની એક વ્યવસ્થા બાગાયતી પાક કરતા ખેડૂતોએ કરવાની રહેશે. આ લઈ અને જો માવઠાની જો સંભવત શક્યતાઓ વધારે પડતી આપણે રાજકોટ અને મોરબી બાજુ જોવા મળી શકશે, અને આ સમય દરમિયાન જે આકાશ છે એમાં મોટે ભાગે વાદળ થયું આગામી 3 દિવસ આપણે જોવા મળી શકશે, અને જે માવઠાની શક્યતા છે એ 14 અને 15 મેના રોજ આપને જોવા મળી શકશે. ત્યારબાદ ફરીથી જે આકાશ છે અને વાતાવરણ છે એ સામાન્ય થઈ જશે અને ચોખ્ખું થઈ જશે.